जय समय विद्यार्थी मित्रों फंक्शन की शुरुआत करी छे त्यारे आज हवे आपणे आगळ फंक्शन चलावीए छे स्टैंडर्ड 11 आर्ट्स कॉमर्स अंग्रेजी। हवे फंक्शन आज जे छे ए अहींया आगळ अल्टरनेटिव चॉइस એટલે કોઈ વિકલ્પની પસંદગી આ હું એટલે લખું છું કોઈ વિકલ્પની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થાય। હવે અહીં જો અલ્ટરનેટિવ ચોઇસ એટલે વિકલ્પની પસંદગી એટલે એમાં આઈધર ઓર Neither nor, either or બેમાંથી એક, neither nor બેમાંથી એક પણ નહીં, અને or એટલે અથવા, અથવા એટલે વિકલ્પ થયો ને, એમ, એટલે અહીંયા આગળ either or બેમાંથી એક, neither nor બેમાંથી એક, આપણે કેમ કે તમે ચાર છો કે કોફી લેશો, કે બોલીએ ને, એટલે કે અથવા, એટલે અહીંયા આગળ આ વિકલ્પ થયો ને। તમે ઠંડુ લેશો કે ગરમ લેશો, તમે પીઝા ખાશો કે બર્ગર ખાશો, આવું જ્યારે આપણે કહીએ ત્યારે અહીંયા ઓર એટલે બેમાંથી એક જ્યારે પસંદગી કાર્યક્રમ કરવાની હોય બેમાંથી એકની બે વિકલ્પમાંથી એકની પસંદ કરવાની હોય તો કે આઈધર ઓર બેમાંથી એક આટલું યાદ રાખવાનું બાદમાં અહીં આવવાનું છે। બારમા ધોરણની અંદર પણ આ આવવાનું છે એટલે આઈધર ઓર બેમાંથી નાઇધર નો હું આબોઈ નહીં જઉં, હું મહાબળેશ્વરે નહીં જઉં, બરાબર એટલે બેમાંથી એક કે જગ્યાએ નહીં જઉં એટલે નાઇધર નો બેમાંથી એક પણ નહીં એમ એટલે નાઇધર અહીંયા સાહેબ નોટ તો તમે મૂક્યું નહીં અને તમે એમ કીધું કે હું બર્ગરે નહીં ખાઉં, હું પીઝાએ નહીં ખાઉં તો સાહેબ એટલે કે નોટ ક્યાં ગયો તો ડાયગ્રામની અંદર નોટ સમાયેલો છે બરાબર જો અહીંયા નોટ નહીં આવે છે બરાબર ડાયગ્રામનું વાક્ય બનાવ્યું છે એમાં નોટ નહીં આવે પણ ડાયગ્રામની અંદર શું ઉમેર્યું છે નોટ ઉમેરેલા છે। હવે અહીંયા તો ફરી વાર સમજાય દો આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઇધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, ઓર એટલે અથવા કે અથવા કે। હવે અહીંયા વાક્ય મૂક્યા છે, અહીં વાક્ય મૂક્યા છે એને હું સમજાવું છું અને તમને અહીંયા ખ્યાલ આવે હી ઇઝ આઈધર મેન ઓર ફુલિશ એટલે બેમાંથી એક છે તે મૂર્ખ અથવા અપર છે બેમાંથી એક। હવે આઈ વિલ વિઝિટ આઈધર ઓર સાપુતારા ઓર માઉન્ટ આબુ ધીસ વેકેશન, આ વેકેશને હું સાપુતારા અથવા માઉન્ટ આબુની મુલાકાત લઈશ એ બધી એક નહીં એટલે અહીંયા કે તો વિકલ્પ મૂક્યો। હવે વિકલ્પ કોની વચ્ચે છે સાપુતારા અને માઉન્ટ આબુ, સાપુતારા માઉન્ટની જે એટલે ટૂંકમાં બે કરતા બે ક્રિયાપદ બે કર્મ બે વિશેષણ ની આજુ આગળ પાછળ આઈધર ઓર નાઇધર ઓર નો ઉપયોગ થાય એટલું યાદ રાખવું। હવે એનું નામ છે સાપુતારા ની આગળ આગળ આઈધર છે, માઉન્ટ આબુ ની આગળ આઈધર છે, અહીં આગળ વિશેષણ ની આગળ આઈધર છે, અહીં પોલીસ વિશેષણ ની આગળ ઓર છે બરાબર। હવે હી ઇઝ નાઇધર નો લે હી ઇઝ નાઇધર એન ઇંગ્લિશ નોર અ ફ્રેન્ચ ही वॉज पेरिस એટલે તે ઇંગ્લિશ ફ્રેન્ચ પણ નથી તે કયો હતો સ્પેનિશ હતો થેન્ક યુ હી વોઝ પેરિસ એટલે બેમાંથી એક પણ નથી નાઇધર નોર વાપરી એટલે બેમાંથી એક પણ નથી એમ પણ ચાલે તે ઇંગ્લિશ કે ફ્રેન્ચ બેમાંથી એક પણ નથી હી વોઝ કોઈ નોટ નો ઉપયોગ જ કર્યો નાઇધર ની અંદર નોટ સમાયેલો છે મેં હમણાં છલાતા બે મિનિટ પહેલા બોલ્યો નાઇધર ની અંદર નોટ સમાયેલો છે એટલે આપણે નકાર તે ઇંગ્લિશ નથી ફ્રેન્ચ પણ નથી એમાંથી એક પણ નથી તે
स्पेनिश हतो एन के सुन तो अहियां क्या ही इज नाइदर एन इंग्लिश नॉर ए फ्रेंच ही वाज स्पेनिश એટલે આ વાતી આપણો અહીંયા પર થઈ આગળ માય ડોટર લાઇક્સ ટુ ગો આઈધર બરોડા ઓર સુરત હવે અહીંયા કે બરોડા શહેરનું નામ છે સુરત શહેરનું નામ છે એટલે બે વિકલ્પની આજુબાજુ બરોડાની આગળ આઈધર સુરતની આગળ ઓર માય ડોટર લાઇક્સ ટુ ગો એટલે મારી પુત્રીને વડોદરા કે સુરત જવું ગમે છે लाइक ना करो तो गमी विल लाइक गम से बस भाषा बदलाए टेंसेस बदलाए એટલે એનું અહીંયા કર જે ગુજરાતી છે એ પણ બદલાઈ જાય હવે અહીંયા કર જો આ જે છે એ આઈધર નો ઉપયોગ કર્યો કઈ ઓર નો ઉપયોગ કર્યો પણ વિકલ્પ નીચે લઈ ઇન્ટરલાઈન છે કે સમજાવવા માટે હવે હું કે વાત કાઢી નાખું છું હવે આ ઇટ ઇઝ નાઈધર ધ અરવલ્લી નોર ધ સાપુરા સર ઇટ ઇઝ ધ હિમાલયસ એટલે નાઈધર એટલે અરવલ્લી નથી સાપુરા નથી સર તે હિમાલય છે તે હિમાલય છે બરાબર એટલે અહીંયા ઘર પણ કે હવે આમાં અને ફંક્શન ની અંદર મેં જો તમે રોકડા મારતો છો તો મારે તો ચલાવવું પડે ને બરાબર ઓટોમેટિક ચોઈસ आइधर और नाइधर नॉर बराबर आइधर और नाइधर नॉर आइधर और नाइधर नॉर बराबर એટલે આ જે વાક્ય બનાયા છે એ આપણે વિકલ્પની પસંદગી કરવા માટે આઈધર ઓર બેમાંથી એક નાઇધર નોર બેમાંથી એક પડી હવે એક જોઈન્ટ સેન્ટેન્સ બરાબર હવે ફોર્મ લેંગ્વેજ આઇટમ કેટલી વસ્તુ યાદ રાખવાની આઈધર ઓર નાઇધર નોર આઈડેન્ટિફાઈ કરવું છે ફંક્શન ફંક્શન ને ઓળખવું છે તો આઈધર ફોર નાઈધર નોર એમાંથી એક એટલે આપણો આઈધર નાઈધર નોર ઓર આવી ગઈ એટલે શું થાય અલ્ટરનેટિવ ચોઈસ માત્ર ચોઈસ એમ પર થાય અને તમને આવડે છે ઓકે ચલો સર આગળ હવે જોઈન્ટ સેન્ટેન્સ કરવું છે આઈ વિલ વિઝિટ અહીંથી જોઈન્ટ સેન્ટેન્સ અહીંથી જોઈન્ટ સેન્ટેન્સ થઈ અહીંથી જોઈન્ટ સેન્ટેન્સ થઈ આગળ જે છે એ આપણે ફંક્શન આગળ લઈ જઈશું બરાબર જય શ્રી કૃષ્ણ